ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। સૌપ્રથમ આપણે એ જાણવું પડે કે આપણે પાક ઉત્પાદન કરવાની અને વ્યવસ્થાપન કરવાની જરૂરિયાત છે શા માટે। આપણને બધાને જ ખબર છે કે સજીવોની ત્રણ મૂળભૂત જરૂરિયાત છે, હવા, પાણી અને ખોરાક। આ ત્રણ વિના કોઈ પણ મનુષ્ય છે એ લાંબો સમય સુધી જીવી શકતું નથી। હવે સૌથી પહેલા આપણે હવાનું જોઈએ તો હવા વિના મનુષ્ય છે એક કે બે મિનિટથી વધારે જીવી શકતો નથી। એવી જ રીતના પાણી, પાણી વિના કોઈ પણ મનુષ્ય છે એ એક અઠવાડિયાથી વધારે રહી શકતો નથી। અને ખોરાક વિના મનુષ્ય વધુમાં વધુ મહિનો અથવા તો એનાથી વધારે, કોઈનામાં કેપેસિટી હોય તો એ મુજબ, પણ એનાથી વધારે એ જીવી શકતો નથી। તો હવે આ ત્રણેય આપણા સજીવોની મૂળભૂત જરૂરિયાતો છે। તો હવે આ જરૂરિયાતમાંની આપણે બે જરૂરિયાત તો આપણે આગળના ધોરણમાં શીખી ગયા। સૌપ્રથમ આપણે હવા વિશે ધોરણ 6માં શીખ્યા હતા કે હવા છે એ આપણને આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે, એમાંથી આપણો પ્રાણવાયુ ઓક્સિજન છે, અને ઓક્સિજનની આપણા શરીરમાં સી જરૂરિયાત છે એના વિશે આપણે ધોરણ 7માં પણ શીખી ગયા। એના પછી પાણી વિશે પણ આપણે ધોરણ 7માં શીખી ગયા। ધોરણ 7માં આપણે પાણી એક અમૂલ્ય સ્ત્રોત છે, પાણીને આપણે વેડફવું ન જોઈએ, પાણી આપણા શરીરમાં શું ભાગ ભજવે છે એના વિશે પણ આપણે ધોરણ 7માં ભણી ગયા। હવે એના પછીની સજીવની જરૂરિયાત છે ખોરાક। હવે ખોરાક છે એ મનુષ્ય માટે શા માટે જરૂરી છે? હવે લીલી વનસ્પતિ છે એ તો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, આપણે એના વિશે ધોરણ 7માં ભણી ગયા। લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે। પર્ણ છે એનું રસોડું છે એવું આપણે કહેતા હતા, પણ લીલી વનસ્પતિ સિવાયની બીજી વનસ્પતિ અથવા તો મનુષ્ય એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી। એ પોતાના ખોરાક માટે અન્ય સજીવો અથવા તો વનસ્પતિ પર આધાર રાખે છે। એટલે કે અન્ય સજીવો માટે ખોરાકના સ્ત્રોત કયા છે? વનસ્પતિ અથવા તો પ્રાણીઓ। હવે વનસ્પતિમાંથી આપણને શાકભાજી, ધાન્યો એવા બધા પદાર્થો મળે છે, અને પ્રાણીઓમાંથી આપણને દૂધ, ઈંડા એના જેવા ખોરાકની સામગ્રી મળી રહે છે। હવે આપણે જોઈએ કે ખોરાકની જરૂરિયાત છે શાના માટે, તો કે આપણા શરીરની જેટલી પણ જૈવિક ક્રિયાઓ થાય છે આ દરેકે દરેક જૈવિક ક્રિયાઓ માટે આપણે ખોરાકની જરૂર છે, કારણ કે ખોરાકની અંદર ગ્લુકોઝ રહેલો હોય છે। જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ અને શ્વસન ક્રિયામાં આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનની મારફતે ખોરાકમાં રહેલો ગ્લુકોઝનો અણુ છૂટો પડે છે, જેના અંદર આપણા શરીરની અંદર ઉર્જાનો સંચય થાય છે। આ ઉર્જાનો સંચય થવાના કારણે આપણા શરીરમાં પણ જેટલી પણ જૈવિક ક્રિયાઓ થાય છે અથવા તો આપણે જેટલી બાહ્ય ક્રિયાઓ કરી છે એ બધે બધી બાહ્ય ક્રિયાઓ છે એ શેના કારણે શક્ય છે? તો કે ફક્ત આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાક રહેલા ગ્લુકોઝના કણને આધારે જ આપણે ક્રિયાઓ કરી શકીએ છીએ। જો આપણે લાંબા સમય સુધી ખોરાક ન લઈએ તો આપણા શરીરના અંદર રહેલા અવયવો અને આપણું બાહ્ય શરીરમાં જે પણ આપણે હાલવા ચાલવાની ક્રિયા કરીએ છીએ એ બધી થાય નહીં। એટલે કે આપણા શરીરની જૈવિક એટલે અંદર થતી ક્રિયાઓ જેમ કે પાચન, શ્વસન, ઉત્સર્જન, આપણા આખા શરીરમાં રુધિરનું પરિવહન, આ બધી ક્રિયાઓ છે એ ફક્ત ને ફક્ત ખોરાકને આધારે જ થઈ શકે છે। જો આપણે ખોરાક ના લઈએ તો આ બધી ક્રિયાઓ થતી નથી। આપણે જોયું કે ખોરાકના સ્ત્રોત મુખ્ય બે છે, આપણને મોટા ભાગે વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીઓમાંથી છે એ ખોરાક પ્રાપ્ત થાય છે। બીજા અન્ય મીઠું કે એવા છે એ ખોરાકના અન્ય સ્ત્રોતો છે, પણ ખોરાકના મુખ્ય સ્ત્રોત બે છે, વનસ્પતિ અને પ્રાણીઓ। હવે આપણે જોયું કે ખોરાક આપણા શરીર માટે જરૂરી છે, પણ હવે લાંબા ગાળા સમય સુધી આપણે આપણા મોટા ભારત દેશમાં બધાને ખોરાક પહોંચાડવા માટે આપણે એ ખોરાકનું ઉત્પાદન કરવું જરૂરી છે। હવે ખોરાકનું ઉત્પાદન આપણે કરવું પડે, ઉત્પાદન કર્યા પછી પણ કંઈ કામ થતું નથી, એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી અને દરેકે દરેક મનુષ્યને સમયસર ભોજન મળી રહે એનું વિતરણ પણ જરૂરી છે। એટલે આપણે સૌથી પહેલાં આવડા મોટા વિશાળ જનસમુદાયને પહોંચાડવા માટે પાકનું ઉત્પાદન, વ્યવસ્થાપન અને વિતરણ જરૂરી છે।
હવે આપણે ખાવાની અત્યારે આપણે બધો ખોરાક છે એ રાંધીને શેકીને તળીને અથવા સાંતળીને ખાઈએ છીએ, પણ પહેલાં આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતો, એને જે ખોરાક મળતો એ જંગલોમાંથી કાચા ફળો પાંદડાઓ તોડીને ખાતો, એ ખોરાકને રાંધતો નહોતો અથવા તો એ પાકનું ઉત્પાદન પણ કરતો નહોતો. પાકનું ઉત્પાદન ધીરે ધીરે આદિમાનવ છે એને નવી નવી શોધો કર્યા બાદ પછી એને ખોરાકનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી અને પછી એ ખોરાક રાંધીને ખાતા શીખ્યો. આદિમાનવ છે એ પહેલાં આવી રીતના ભટકતું જીવન જીવ્યા બાદ એ ધીરે ધીરે ખોરાકનું ઉત્પાદન શરૂ કર્યું, ખોરાકનું એને પાક વાવતા શીખ્યો, પાક વાવીને એ પાકને બાફીને શેકીને કે અન્ય કોઈ પણ ખાવાની રીતે એ કરીને રાંધીને ખાતા શીખ્યો. ત્યાં સુધી એ વનમાંથી જે પણ ઉપલબ્ધ હોય એ પ્રમાણે એ ખોરાક છે એ વહેંચતો હતો. હવે સૌથી પહેલાં આપણે ચેપ્ટર થયું ત્યારથી આપણે પાકનું ઉત્પાદન એમ કરીએ છીએ, પણ ખરેખર આ પાક છે શું? તો પાક એટલે કે જ્યારે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને શું કહે છે? પાક કહે છે. જ્યારે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે જેમ કે ઘઉંનો પાક, ચોખાનો પાક, એવી રીતના આપણે શાકભાજી પણ લઈ શકીએ, અન્ય કઠોળ પણ લઈ શકીએ, ડાંગરનો પાક, સોયાબીનનો પાક, આવા ઘણા બધા પ્રકારના આપણે જે પણ ધાન્યો અથવા ખોરાકો ખાઈએ છીએ એ દરેકે દરેકનો સમાવેશ એમાં થાય છે, પાકની અંદર થાય છે. આગળ આપણે જોયું કે આટલા મોટા જનસમુદાયને પાકનું વિતરણ વ્યવસ્થાપન કરવું જરૂરી છે, એટલે આપણા ભારત દેશમાં આપણા જગતના પિતા જેને કહીએ છીએ એ ખેડૂતો શું કરે છે? પાકની રોપણી કરે છે. હવે પાકની રોપણી કરવાનો એક ચોક્કસ સમયગાળો હોય છે કે દરેક પાક છે એ દરેક ઋતુમાં લેવાતું નથી, દરેક પાકનો અલગ અલગ સમયગાળો હોય છે કે આ પ્રકારનો ચોક્કસ પાક છે એ આ સમયગાળા દરમિયાન જ રહી શકાય. એટલે કે આપણે ત્યાં ભારત દેશમાં પાકનું ઋતુઓના આધારે વર્ગીકરણ કરેલું છે, એટલે કે જે પ્રમાણે ઋતુઓ કરે છે એ મુજબ ઋતુઓને અનુસાર અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે, જેમાં પાકને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરેલા છે. સૌથી પહેલું ખરીફ પાક અને બીજું રવિ પાક. હવે ખરીફ પાક છે એની ઋતુ છે ચોમાસુ, એટલે કે ચોમાસાની ઋતુના સમયગાળા દરમિયાન ખરીફ પાક છે એ લેવામાં આવે છે, જ્યારે રવિ પાક છે એ શિયાળા દરમિયાન લેવામાં આવે છે. ખરીફ પાકનો સમયગાળો, ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર, એટલે કે 4 મહિના. આ 4 મહિનાના સમયગાળા દરમિયાન આપણે ખરીફ પાક લઈ શકીએ છીએ, જ્યારે રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ, એટલે કે 6 મહિના. આ 6 મહિનાના સમયગાળા દરમિયાન શિયાળા દ્વારા રવિ પાક લેવામાં આવે છે. હવે આપણે ચોમાસામાં એટલે કે ખરીફ પાક કયા કયા છે? ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ, મગફળી આ બધા જ છે એ કયા છે? ખરીફ પાક. હવે આ બધા છે એને ચોમાસામાં જ ઉગાડવામાં અથવા તો ખરીફ પાક માં શા માટે લેવામાં આવે છે? હવે આપણે જોયું કે ખરીફ પાક એટલે કયો સમયગાળો છે? ચોમાસુ. હવે આ ચોમાસામાં વરસાદ આવે છે, એટલે કે જે પાકને વધુ પાણીની જરૂરિયાત હોય એવા તમામ પ્રકારના પાકને ક્યારે લેવામાં આવે છે? ચોમાસાના સમયગાળા, એટલા માટે તેમને ખરીફ પાક કહેવાય છે. જે પાકને ઓછો અથવા તો વધુ માત્રામાં નહીં એવું પાણી જોઈતું હોય એવા તમામ પાકને શિયાળામાં એટલે કે એમનો સમાવેશ રવિ પાકમાં થાય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ તમામ પાક છે એ રવિ પાકમાં એનો સમાવેશ થાય છે, કેમ કે એમને શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે છે, કારણ કે આ બધા પાક છે એમને નહિવત માત્રામાં પાણી અથવા તો યોગ્ય માત્રામાં પાણી જોઈતું હોવાથી ચોમાસામાં જે ઉગાડવામાં આવે છે એના કરતા ઓછી માત્રામાં પાણી જોઈતું હોવાથી આ તમામ પાકને શિયાળાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ઉનાળાની, અમુક પાક ચોમાસામાં લઈએ છીએ, અમુક પાક શિયાળામાં લઈએ છીએ, તો ઉનાળામાં શું? તો કે ઉનાળાની અંદર મોટા ભાગે ખેડૂતો છે એ ખેતરને ખેડવાનું કામ કરતા હોય છે, અથવા તો ક્યારેક એ ખેડૂતો છે એની અંદર કઠોળ ઉના
कठोर के पछी अमुक प्रकार ना शाकभाजी આજે મોટા ભાગે ઉનાળામાં લેતા હોય છે, એટલે કે ઉનાળાના ખાલી સમયગાળા દરમિયાન એ લોકો ખેતરને ખેડવાનું કામ, બીજ રોપણીનું એવું બધું કામ કરતા હોય છે, અથવા તો એની અંદર કઠોળ કે શાકભાજીનું ઉત્પાદન કરતા હોય છે ઉનાળાના સમયગાળા દરમિયાન. હવે આપણે આગળ જોઈએ કે પાક ઉત્પાદન કરવા માટે ખેડૂતે અમુક પ્રકારની પ્રવૃત્તિઓ છે એ સમયાંતરે કરતા રહેવી પડતી હોય છે, જેની મદદથી જ એ પાક ઉગતો રહે. જો આ પ્રકારની પ્રવૃત્તિ છે એ ખેડૂત સમયાંતરે ન કરે તો પાક છે એ યોગ્ય માત્રામાં સારો અને પૌષ્ટિક ઉગતો નથી. એટલે કે પાક ઉછેરવા માટે ખેડૂતો અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે. આ પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિ કહે છે. પાક ઉગાડવા માટે ખેડૂતો છે એ પોતાના ખેતરમાં સમયાંતરે નિશ્ચિત અમુક પ્રવૃત્તિઓ છે કરે જેની મદદથી એના ખેતરનો પાક ઉગી શકે. હવે આ દરેક પદ્ધતિ છે એને એની અંદર 7 સોપાનમાં વેચવામાં આવેલી છે. હવે સૌથી પહેલું પગથિયું છે ખેત પદ્ધતિનું ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એટલે કે સૌથી પહેલા પાકના બીજની રોપણી કરતા પહેલા જમીન છે એને ઉપર નીચે કરવી, એને ખેડવી જરૂરી હોય છે. જો જમીન કઠણ હોય તો એના મૂળિયા છે એ ઊંડે સુધી જઈ ના શકે, જેના કારણે વનસ્પતિનો વિકાસ યોગ્ય થાય નહીં. એટલે કે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કર્યા બાદ બીજું સોપાન છે રોપણી, એટલે કે એની અંદર બીજની રોપણી કરવામાં આવે છે, જેના કારણે આપણે જે વનસ્પતિ નો પાક લેવો હોય એના બીજ એની અંદર રોપવામાં આવે છે. ત્રીજું સોપાન છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. હવે વનસ્પતિ છે એ જમીનમાંથી તો પોષક તત્વો ગ્રહણ કરે છે, પણ આપણે વધુ માત્રામાં પાક અને સારો પાક લેવો હોય તો આપણે શું કરવું પડે છે, એની અંદર કુદરતી કે કૃત્રિમ ખાતર સમયાંતરે ઉમેરતા રહેવું પડે છે. એના પછીનું સોપાન છે સિંચાઈ. હવે કોઈ પણ વનસ્પતિ છે એ પાણી વિના ઉગી શકશે નહીં. આપણે એને ભૂમિને તૈયાર કરી એની અંદર બીજ વાવ્યા, ખાતર આપ્યું, પણ પાણી જ નહીં આપીએ તો વનસ્પતિ ઉગશે કરી નહીં ઉગે. એટલે કે આપણે એને પાણી આપવું જરૂરી છે. એના પછીનું સોપાન છે નિંદણથી રક્ષણ. વનસ્પતિની સાથે ક્યારેક બિનજરૂરી વનસ્પતિ કે છે વનસ્પતિના પોષક તત્વોમાં ભાગ પડાય એવી વનસ્પતિ ઉગી નીકળે છે, જેને શું કહે છે નિંદણ. હવે આ નિંદણને દૂર કરવું જરૂરી હોય છે. એના સિવાય ક્યારેક વનસ્પતિમાં છે એ કીટકો પણ પ્રવેશ જાય, એ કીટકોનો પણ નાશ કરવો જરૂરી છે. એના પછીનું સોપાન છે લણણી. હવે આ સોપાનની અંદર જે આ પાક છે એ ઉગીને તૈયાર થઈ જાય એને ત્યારબાદ કાપી લેવામાં આવે છે. હવે પાક ઉગી ગયો એને કાપી લીધો, હવે પાક લઈ લીધા પછી એનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે. આ છે એનો છેલ્લો સોપાન. હવે એનો સંગ્રહ કર્યા બાદ આખે આખા ભારત દેશમાં અથવા તો વિશ્વની અંદર આ ઉત્પન્ન થયેલા પાકને છે એ યોગ્ય જગ્યાએ સંગ્રહ કર્યા બાદ વિતરણની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે પછી આપણે જેટલા પણ આ સોપાન છે એ મુદ્દા વાઇઝ આપણે જોઈશું. સૌથી પહેલો સોપાન છે ભૂમિને તૈયાર કરવી. હવે એના પછીનો પ્રથમ મુદ્દો આપણે એટલે કે આપણું પાક ઉત્પાદનનું પહેલું સોપાન ભૂમિને તૈયાર કરવી. હવે આ છે એ પાક ઉત્પાદનનું સૌ પહેલું ચરણ એટલે કે મુખ્ય ચરણ અને પ્રથમ ચરણ છે. હવે આની અંદર કરવામાં શું આવે છે તો કે ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એટલે કે ભૂમિ છે એ જમીનમાં રહેલી માટી છે એને ઉપર નીચે ઉલટાવીને પોચી કરવામાં આવે છે. એક પાક લઈ લીધો પછી જો બીજો પાક લેવો હોય તો ફરજિયાત તમારે જમીનને ખેડવી પડે છે, એટલે કે ખેડતી સમયે તમારે આવી રીતના માટીને ઉપર અથવા નીચે કરીને ઉથલાવી પડે છે. હવે આવું શા માટે કરવાનું તો કે આગળની વનસ્પતિ છે એના ઉગાડવાથી જમીન છે સે જેવી કઠણ બની ગઈ છે. હવે જેમ તમે માટીને ઉપર નીચે ઉથલાવો એટલે જમીન કેવી બનશે, પોચી બનશે. પોચી જમીન બનશે જેના કારણે એના મૂળ છે ઊંડે સુધી જઈ શકે, એ ઉપરાંત મૂળ છે એ યોગ્ય રીતે શ્વસન કરી શકે, કારણ કે વનસ્પતિનું મૂળ છે એ જમીનમાં રહેલો ઓક્સિજન લે છે. હવે જો મૂળ છે એ સાવ દબાયેલું અથવા તો પોચી કઠણ જમીનમાં છે યોગ્ય માત્રામાં ઓક્સિજન લઈ શકશે નહીં, એટલા માટે માટીને ઉથલાવીને પોચી કરવામાં આવે છે જેના કારણે એના મૂળ ઊંડે સુધી જાય અને એના મૂળ છે એ શ્વસન કરી શકે. હવે એના પછી માટીને પોચી કરો. માટીને પોચી કરવાથી માટીની અંદર અળસિયા અને તેના જેવા અન્ય સૂક્ષ્મ જીવો છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. જમીનમાં રહેલ
રહેલા આ સૂક્ષ્મજીવો છે એ ધીમે ધીમે વૃદ્ધિ પામવાને કારણે શું થાય છે, આ દરેક સજીવો છે એ જમીનમાં રહેલા ઉપયોગી વસ્તુનું વિઘટન કરે છે। उपयोगी वस्तु नु विघटन कर्या बाद एनी अंशमा फेरवे छे, पोषक तत्वनी अंदर ए फेरवे छे, एटले के ए सेंद्रिय पदार्थ एनी अंदर उमेरे छे। अळसिया अने एना जेवा अमुक प्रकारना उपयोगी बेक्टेरिया जेवा सूक्ष्मजीवो छे ए जमीनमा रहेला उपयोगी घटको नु विघटन करे अने विघटन कर्या पछी ने पोषक तत्वोमा फेरवे। ए उपरांत जो ए सूक्ष्मजीवो छे ए जमीननी अंदर मरी जाय तो हवे ए सूक्ष्मजीवो छे जमीननी अंदर मरी गया पछी पण वनस्पति पास માટે કેવા છે, ઉપયોગી છે, એટલે કે એમના મૃતદેહ છે એ ધીમે ધીમે વિઘટન પામે અને એમના મૃતદેહમાંથી પણ વનસ્પતિને યોગ્ય માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળી રહે છે। એટલે કે આ રીતના જો તમે જમીનને ઉપર નીચે ઉલટાવો જેના કારણે મૂળ છે એ ઊંડે સુધી જઈ શકે, યોગ્ય શ્વસન કરી શકે, એની અંદર સૂક્ષ્મજીવો વિકસે અને એ સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિના વિકાસ માટે જરૂરી એવા સેન્દ્રિય અને પોષક તત્વો જમીનની અંદર ઉમેરે છે। હવે આવું જમીનને ઉપર નીચે કરવું જરૂરી શા માટે છે, જો જમીનને આપણે સમયાંતરે ઉપર નીચે ન કરીએ તો મૂળ છે એના ઊંડે સુધી જઈ શકશે નહીં, ઊંડે સુધી નહીં જઈ શકે, જેના કારણે વનસ્પતિને યોગ્ય વિકાસ થશે નહીં। જો જમીન પથ્થર હશે તો એની અંદર સૂક્ષ્મજીવો પણ વિકાસ પામશે નહીં, જો સૂક્ષ્મજીવો વિકાસ નહીં પામે તો કોઈ પણ પ્રકારના પોષક તત્વોનું વિઘટન થશે નહીં અને તેના કારણે વનસ્પતિ છે એ યોગ્ય માત્રામાં ઉછરી શકશે નહીં। એટલા માટે આપણે ભૂમિને તૈયાર કરવી વખતે આપણે સૌપ્રથમ માટીને ઉપર નીચે કરી અને ઉલટાવી પડે છે। હવે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે, ખેડાણ કહે છે। આવી રીતના માટી છે હવે નીચેની માટી ઉપર લાવવાની અને ઉપરની માટી નીચે લાવવાની, જેના કારણે થશે શું કે જ્યારે પણ આપણે પહેલો પાક લીધો હવે એ પાક છે પાકના વિકાસ માટે પોષક તત્વો જરૂરી છે, હવે જમીનની અંદર પોષક તત્વો રહેલા જ છે। હવે બેલી વનસ્પતિ આપણે જે લીધી એને જમીનની ઉપરની સપાટીમાં જેટલા પોષક તત્વો હતા એ બધા જ પોતાની વૃદ્ધિ માટે વાપરી લીધા, હવે એના પછી આપણે જો બીજો પાક લેશું ને જમીનને ઉપર નીચે નહીં કરીએ તો એ વનસ્પતિને પોષક તત્વો મળશે નહીં, કેમ કે એ પોષક તત્વો છે એ બીજી વનસ્પતિ દ્વારા વપરાઈ રહ્યા છે। હવે જો આપણે એ જમીનને ઉપર નીચે કરશું તો એટલે શું થશે, ઉપરની માટી નીચે જશે અને નીચેની માટી ઉપર આવશે, એટલે કે જે પોષક તત્વો હજી વપરાયેલા નથી જમીનની અંદર ઊંડે સચવાયેલા છે એ બધા જ પોષક તત્વો ઉપર આવશે, જેના કારણે વનસ્પતિનો વિકાસ સારો થશે। એટલે કે માટીની આ રીતના ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે। ખેડાણની મુખ્ય ક્રિયા કયા સાધન દ્વારા થાય છે, હળ દ્વારા થાય છે, એટલે કે ખેડાણની ક્રિયા મુખ્યત્વે હળ જેવા સાધન દ્વારા થાય છે। હવે હળ છે એ બે પ્રકારના હોય છે, લાકડાનું પણ હોઈ શકે છે અને લોખંડનું પણ હોઈ શકે છે। હળની રચનામાં એક લાંબો હાથ હોય છે ને આગળ લોખંડ જેવો ઓઝાર હોય છે, જેના કારણે આપણે ખેતર છે એને ખેડી શકીએ છીએ, જ્યારે અત્યારે તો આધુનિક પ્રકારના સાધનોનો પણ ઉપયોગ ખેતરને ખેડવા માટે થાય છે। અન્ય ભૂમિને તૈયાર કરવા માટે બીજું અન્ય પ્રકારનું સાધન આવે છે સમાળ, હવે આ સમાળ છે એકદમ પાટિયા જેવું હોય છે જેને લેવરર પણ કહે છે, લેવરર એટલા માટે કે જમીનને એ સમથળ કરવા માટે ઉપયોગી છે। હવે આપણે જે જમીનને ઉપર નીચે કરશું તેથી શું થશે, નીચે પડેલા ઢેફા છે એ ઉપર આવશે, હવે ઢેફાની અંદર આપણે યોગ્ય રીતે પાકનો ઉછેર કરી શકીએ નહીં અથવા તો બીજની પણ રોપણી કરી શકીએ નહીં, એટલા માટે એ ઢેફા ભાગવા અને જમીન છે એકદમ સીધી સમથળ હોય તો આપણે યોગ્ય રીતે એને પાણી સિંચાઈ પૂરું પાડી શકીએ, એટલા માટે એ ઢેફા ભાગવા તથા જમીનને સમથળ કરવી જરૂરી છે। એટલે કે એ જમીનને ઓછી કર્યા બાદ ઉપર નીચે કર્યા બાદ ઢેફા ભાગવા માટે અને જમીનને સમથળ કરવા માટે સમાર નામના સાધનનો ઉપયોગ થાય છે। આ સમાર છે એકદમ પાટિયા જેવો છે જેને આખા ખેતરમાં ફેરે, જેના કારણે એ ઢેફા છે એ ભાંગી જાય અને જમીન પણ સમથળ થઈ જાય। હવે ભૂમિને તૈયાર કરતી વખતે આ રીતના હળ દ્વારા ખેડવામાં આવે છે, સમાળ દ્વારા એને સમથળ અને ઢેફા ભાગવામાં આવે છે, એને પોચી કરે એટલે એની અંદર સૂક્ષ્મજીવો છે વૃદ્ધિ પામે છે, એના સિવાય કેટલીક વખત વધુ સારી માત્રામાં જો પાક લેવો હોય તો શું કરે છે, જમીનને ખેડતા પહેલા એની અંદર કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે। હવે કુદરતી એટલા માટે કે કુદરતી ખાતર છે જો જમીનમાં પહેલેથી જો ભળેલું હોય તો વનસ્પતિનો વિકાસ સારો થઈ શકે, એટલા માટે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા એની અંદર ખાતર ઉમેરી દે તો ત્યારબાદ જમીનને ખેડે, એટલે શું થાય, ખાતર છે એ આખે આખા ખેતરમાં એકદમ સમિશ્રિત થઈ જાય, જેના કારણે વનસ્પતિ છે એ યોગ્ય રીતે ઉછરી શકે।
अथवा तो जमीन ने पोची पाड़वा माटे जमीन ने पानी पण आपवामां आवे छे। जो पाण जमीन ने पानी आपो एटले सरळताथी ऊंची नीची थशे अने जो एनी अंदर कोई अति सूक्ष्म जे उछेरवा ना छे तो ए पण थई शके। एटला माटे आ क्रिया કરવામાં આવે છે ભૂમિને તૈયાર કરવી। ત્યારબાદ આપણે એના પછીનું સોપાન જોઈશું। હવે આની અંદર આપણે એ જોયું કે ભૂમિને તૈયાર કરવી હોય તો સૌથી પહેલા શું કરવી પડે, માટીને ઉપર નીચે કરવી પડે, જે ક્રિયાને ખેડાણ કરે છે જેના કારણે જમીન પોચી બને, મૂળને શ્વસન મળે અને મૂળ ઊંડે સુધી જઈ શકે, તદ ઉપરાંત એની અંદર સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયાનો વિકાસ થઈ શકે છે, વનસ્પતિને સારી એવી માત્રામાં પોષક તત્વો અને સેન્દ્રિય પદાર્થો આપે છે અને આપણે ખેડ કરવા માટે પરંપરાગત રીતે અથવા તો અન્ય જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ આ મુજબ છે કે આપણે હળ વાપરીએ, સમા વાપરીએ અને અત્યારે આપણે આધુનિક ટેકનોલોજી સાધનો વાપરીએ છીએ।